પાંચ ચોપડી પાસ અને ખેતી કરે છે. અલગ પ્રકારની ખેતી, આધુનિક ખેતી અને બીજા કરતા કઈક નવી ખેતી. હું અને સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે આ ખોડુ ગામમાં. વઢવાણ તાલુકાનું આ ગામડું છે અને એક ખેડૂત છે. આ ખેડૂતની ચર્ચા આજકાલ બહુ ચાલી રહી છે. ચાલો મળાવું તમને આ ખેડૂત જોડે. એકાદી ઘણી વાવી અને ટ્રાય કરી જો, બે વર્ષમાં ઉત્પાદન તો આવવાનું. આના કાંઈ બીજા ફળકોડે ત્રણ ચાર વર્ષે ઉત્પાદન આવતું એવું નથી. નહીં, ફળ તો એક વર્ષે રહી જાય. બરાબર. એટલે ખેડૂત તમારી ભલામણ કે વાવો, તમે બાગાયત પાક વાવો તો ખર્ચ તમારો ઘટશે અને ઉત્પાદન બે વર્ષે ઓછું આવે, પછી આ જેમ થડ મોટું થતું જાય એમ ઉત્પાદન વધવાનું. આજે અમે આવી ગયા છીએ વઢવાણ તાલુકાના ખોડુ ગામમાં. મારી સાથે છે વઢવાણ તાલુકાના ખોડુ ગામના પ્રવીણભાઈ મકવાણા કરીને આધુનિક ખેડૂત. પાંચ ચોપડી ભણેલા છે અને અલગ પ્રકારની ખેતી કરી છે. ખેતીમાં એમની ટેકનોલોજીમાં માસ્ટરી છે અને આ અંજીરની ખેતી કરે છે. દેશ અને દુનિયામાં અફઘાની અંજીર બહુ વખણાય છે, પણ ગુજરાતમાં ગુજરાતના ખેડૂતો પણ અંજીરોનું વાવેતર કરે છે. ચાલો મળાવું આ પ્રવીણભાઈને. પ્રવીણભાઈ, રામ રામ. રામ રામ. મજામાં? એકદમ મજામાં. હવે પ્રવીણભાઈ, મારે એક બેઝિક એ પ્રશ્ન પૂછવો છે. આ વઢવાણમાં હું તો જોઉં, તમે કેમ અંજીરનો પાક વાવેતર કર્યો? બીજી તો અહીં તો બહુ જીરું પણ થાય છે આ ધરા ઉપર. પ્રવીણભાઈને એવું કેવું લાગ્યું કે આપણે અંજીર વાવવું છે? મારી પાસે જમીન થોડી જાજી છે, 100-150 વીઘા જગ્યા છે. ચાર વાડી છે મારી પાસે. એટલે મારે ક્રોપ પાકમાં તો વરિયાળી, જીરું, ઘઉં, ધાણા બધી પ્રકારનું વાવેતર કરવું છે, પણ એમાં મારો ખર્ચો વધતો હતો. અને મારા મગજમાં એવું આવ્યું કે ભાઈ કંઈક નવું કરવી આપણે, તો રાજસ્થાન પછી મહારાષ્ટ્ર અહીંયાના મેં અંજીરના વિડીયો જોયા. કેમાં જોયા? યુટ્યુબમાં. યુટ્યુબમાં, મોબાઈલમાં. એટલે વિડીયો જોયા એટલે મેં એનાલિસ કર્યું કે ભાઈ આ અહીંયા તો 45 ડિગ્રી ગરમી પડે રાજસ્થાનની અંદર, છતાં અહીંયા અંજીર થાય તો અમારે 45 ડિગ્રી આસપાસ, 40-45 ડિગ્રી ગરમી પડે તો અમારે થાય એવો મેં અનુમાન માન્યો. આવું કેટલા વર્ષ પહેલા બના? આ મારે 2 વર્ષ પહેલાની વાત હું કરું છું. 2 વર્ષ પહેલા મને આ વિચાર આવ્યો કે આપણે અંજીરમાં કોઈને પૂછવું નથી, મારે તો વાવવા વાવવા એવું નક્કી નિર્ણય જ કરી લીધો. અચ્છા, પછી આ તમે જે આ જાત છે ને, આ ક્યાંથી લેવા? રોપ મળે કે કઈ રીતે? આ જાત ની વાત તમને કરું તો એક નર્સરી વાળા ભાઈ ની મેં કોન્ટેક્ટ કર્યો. બરાબર. એટલે એ મેં કીધું મારા અંજીરના રોપા જોઈએ ભાઈ. એટલે એ કે અંજીરના રોપા તમને મંગાવી દો, ડાયના વેરાયટી તમારે નવી વેરાયટી અત્યારે આવી છે અને ફળ એનું બહુ સારું થાય છે. 10-12% સુગર હોય છે, પછી ફળ 100 ગ્રામનું થાય છે અને બહુ હેલ્ધી ફળ થાય. તો કીધું મને 1000 રોપા મંગાવી દો. એટલે મને 85 રૂપિયા આ રોપા પહોંચતા થયા અને મેં આજથી 2 વર્ષ પહેલા વાવ્યા આ રોપા. બરાબર. હું તમારું આ જોઉં છું, 8-1 વીઘાનું હોય છે અંદાજિત આ તમારા વીઘા પ્રમાણે, ગુઠા પ્રમાણે. હવે આમાં કેટલા રોપા છે અને કેટલો વાવવામાં કેટલો ખર્ચો થાય? બીજા કોઈનું વાવવું હોય તો અંદાજે કેટલો, તમારે કેટલી જગ્યા વચ્ચે કેટલો છે? આમાં બહુ સિમ્પલી છે કે મારે આ 1 એકર જગ્યા છે. બરાબર. એટલે 1.5 એકર મારી ગણાય અહીંની. એટલે મેં 10x10 ના ગાળા વાવ્યા તો મારે 1000 રોપા ગયા. 85 રૂપિયાનો 1 રોપો 1000 રૂપિયા ગુણી નાખો તમે 1000. એટલે પેલા મારે તો વાવવાનો ખર્ચો, બીજું કોઈ મેં વસ્તુ નાખી નથી આમાં. બરાબર. પેલા વર્ષે અને પછી ડ્રીપ કરી નાખી. અચ્છા ડ્રીપ કરી નાખી અને ડ્રીપ થી પાણી પાતો હતો હું પછી એક ફૂટ નો છોડો હતો એટલે ક્રોપ પાક ચાલુ કર્યા મેં વાવવાના અંદર બરાબર એટલે વચ્ચે પાક લઈ શકાય વચ્ચે નાના છોડો હતા એક ફૂટ ના એટલે મેં એવો વિચાર કર્યો કે આ જગ્યા પડી રહી હોરા ઉજી તો પડી રહેવાની બરાબર તો મને એવો વિચાર કર્યો કે ચણિયા વાવું ચણિયા વાયા તો હોતી 1.5 ફૂટ નો છોડો થયો એટલે કીધું આને કઈક બીજું વાવી પછી ટેટી વાવવાનું મેં વિચાર કર્યો. કેટલા વર્ષે પાક આવક કઈ ચાલુ થઈ છે? માનો કે આ તમારું આ કેટલા વર્ષ નું છે? આ જે અંજીરના છોડ છે, ઝાડ મારું 2 વર્ષ નું છે, પણ 1 વર્ષે આપણને ફળ આપતું થઈ જાય છે. આ પેલા વર્ષે તો બધા એમ કે ખેરવી નાખવા પડે ને આમ, મેં ખેરવા નતા પણ લોકોને ખવરાયા અને ચખાડ્યા અને ટેસ્ટફુલ કરાવ્યું. પેલા વર્ષે તો વેચ્યા નતા મેં. પછી અને મેં જોઉં છું કે આમ તો મૂળ તો એક જ થોડ છે, એમાં કાપેલું છે, કટિંગ છે, આ કઈ રીતનું છે? હવે આમાં મેં પેલા વર્ષે જે કટિંગ કર્યું એમાં તમે ગણો દાડા છો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 10 દાડા છે. બરાબર. 10 દાડા હતા તો 10 ને મેં 1 ફૂટ કે 1.5 ફૂટ ચોડી અને કટિંગ કર્યું. કટિંગ કર્યું એમાં દાડા તમે ગણી લો, ઓછામાં ઓછા 30 દાડા છે મારા ધારે માં. આમાં જો ત્રીસ જેટલી બાજુ ફૂટે એટલામાં અંજીર બેસે.
ઉત્પાદન આપણે વધે, જેમ વરા મોટું છોડો થતો જાય એમ આનું ઉત્પાદન વધતું જાય, જેટલી બ્રાંચો વધારે નીકળે એની એમાં આમ સીધા મૂકતું જાય પાંદરે પાંદરે. અચ્છા, તો આ કાપવાનું કઈ પ્રવીણભાઈ કઈ કાપ્યું? અમે કાપ્યું ચોમાસાની એક મહિનાની વાર હતી, લગભગ પાંચ મહિના પછી અમે કાપ્યું. અચ્છા, બરાબર. તો ચોમાસામાં ફૂટે? આ ચોમાસામાં ફૂટે, ચોમાસામાં બે મહિના અઢી મહિના થાય કે બે અઢી ફૂટ નો આ થાય છોડ એટલે ફળ દેવાનું ચાલુ થઈ જાય, પછી શિયાળામાં આ ફળ પાકવાનું ચાલુ થઈ જાય. અચ્છા, હું આ તમારું જોઉં છું કે આ તમે આ જાખી આખી છે ને વાળી આમ સુગંધીદાર લાગે, એમ કે કઈ કેમ કોઈ આમ કે કોઈ આમ ફૂલ નો બગીચો હોય જેવું લાગે છે. એટલે આ જે પાક છે એ એક સાથે આવી જાય છે કે પછી આમાં ટાઈમ શિયાળા ને કઈ રીતે છે? આમાં શું છે, અંજીર તો ઉનાળામાં પણ આવે અને એમ પણ શિયાળામાં જે હેલ્ધી અંજીર જે આવે ફળ ફળ ક્રમ નું થાય અને જે મીઠાશ થાય એની એ શિયાળામાં વધારે આવે. ઉનાળામાં શું ગરમી ના કારણે ફળ થોડું નાનું રહે, પછી થાય ખરું ઉનાળામાં ચાલુ, મારે તો જે વર્ષ ચાલુ થયું હતું ઉનાળામાં. હા, એટલે બે વર્ષ ના ત્રણ વર્ષના ગાળામાં મને એવો અનુભવ થયો કે બે સાલ ના બે વર્ષ માં બે વખત ફળ આવે આને. હા, આ તમારું જે અંજીર છે ને, જો તમે આ હું તમને લાડુ ના મોટા મોટા છે મને, હું જે આપણે ઘરે ખાઈએ છીએ એ નાની સાઈઝ હોય સુકવેલી, તો આ કઈ જાત છે ને આમાં એમાં શું ડિફરન્સ હોય? હવે ઈ જે વાદળી કલર નું આવે છે એ દેશી વેરાયટી હોય છે, વેરાયટી તો આમાં તો ઘણી છે બરાબર, ઓછી 150 વેરાયટી આવે. અને આ જે વેરાયટી અમારી છે કે આ ડાયના વેરાયટી, આ સુધારેલી જાતની વેરાયટી બરાબર, એટલે આનું ફળ અને આનું સુગર ગળપણ જુદી જ પ્રકારનું, ગળપણ એટલું ફૂલ હોય અને આ ફળે મોટું 100 ગ્રામ નું થાય, અને જે ઓલું વાદળી કલર નું આવે નાનું ફળ થાય, એનું ચકડ્યું પણ જો હુકવણી કરતો નાનું ચકડ્યું થાય, અને આનું ચકરે મોટું થાય અને વજન એ તમારે વધે અને એકદમ હેલ્ધી. અચ્છા, તમારો માલ લઈ કોણ જાય? માન લો પ્રવીણભાઈ છે કે નિકાસ કઈ રીતે કરે? અત્યારે હાલમાં તો હું સુટકમાં સુરેન્દ્રનો ઓર્ડર પ્રમાણે 200 રૂપિયા કિલો વેચું બરાબર. આ વર્ષે ઈ મને એમ કે ઉત્પાદન મારા ધાર્યા કરતા વધારે આવે એવું લાગે મને, એટલે મારે આ વર્ષે તો એમને ચલવી લેવું, આવતી વર્ષે મારે મશીન લેવું ડ્રાય મશીન, તો ડ્રાય પોતે કરીને વેચવા એવી ગણતરી છે. ડ્રાય નો શું ભાવ આવે છે? ડ્રાય ના તો હુકા કરો એટલે 5 કિલો કે 6 કિલો માં 1 કિલો થાય હુકવો, એટલે બરાબર એને ડ્રાય કરો એને પ્રોસેસ જાયકી કરો તો 6 કિલો ના 1 કિલો થાય. જે આપણે ઓલા ખાઈ છે આ ચકડા વાળા જે ખાઈ આપણે બજાર માં જે મળે એના 1200 થી તે અત્યારે 1400-1500 ના ભાવ છે અત્યારે બજાર માં. બજાર માં પૂછવી હું 150 નું પેકેટ આમ લાવ્યો હતો તો 375 રૂપિયા નું આવ્યું હતું મારે, અત્યારે એવા ભાવ બજાર માં બરાબર 1 કિલો ના. ભાવ હું તમને પ્રવીણભાઈ પૂછું કે આમાં રિસ્ક ખરું? રિસ્ક કોઈ જાતનું નથી આમાં. આમાં ગમે તો વાવાઝોડું આવે, તડકો પડે, ગમે તે થાય, વધારે ટાઈટ પડે તો પાંદડું સુકાય, બાકી ફળ ને કઈ થતું નથી. ફળ રહ્યું નઈ એટલી ટાઈટ પડે એમ પાકું એકદમ થાય અને સુગર વધે. અચ્છા, એટલે આમાં કોઈ બીજી નહીં. તમારો ખર્ચો કેટલો થાય છે? પ્રવીણભાઈ ને તો વાવે છે, પ્રવીણભાઈ નો ખર્ચો કેટલો? જો ખર્ચા ની વાત કરું સાહેબ, આ ઝાડ રહ્યું ની 30 વર્ષ ની ઉંમર નું છે. એટલે 30 વર્ષ ની ઉંમર નું, 3 પેટી 30 વર્ષ સુધી કઈ નહીં. 30 વર્ષ સુધી કઈ ન થાય, કટિંગ કરવું પડે દર વર્ષે. અને બાકી નું આનું પાન એટલું બરસટ છે કે કોઈ જીવાત કે કોઈ મચ્છર પણ એમાં બે એકતું નથી, અને કોઈ જનાવરે ખાતું નથી આ પાન ને. આમ રોગ નો આવે? આને રોગ કોઈ, મેં આને કોઈ પણ દવા છાંટી નથી અત્યાર સુધી માં. આ ફળ જે તમે જોઈ ને મેતા થયેલા છે, બાકી હું આજે અંદર ની ટ્રીટમેન્ટ આપું ખાતર ને બાતર બધું એ અસ્તુ અલગ છે, બાકી આના ઉપર કોઈ જાત ની પેસ્ટિસાઇડ દવા કે ઝેરી દવા કોઈ છાંટતો નથી હું આની ઉપર. ખાલી પાણી પાવાનું, પાણી અને ખાતર. ખાતર માં શું કરવું? ખાતર માં તો જો સાણિયું ખાતર પેલા કટિંગ કરી વખતે નાખી દે કોઈ, પછી એને ડીપ મૂકી દેવાની, માટે પાણી પાઈ દેવાનું બરાબર. પછી વેસ્ટી કમ્પોસ્ટ એનો 1 પાણી હું 1000 લિટર પાવું. પછી જીવામૃત, જીવા ઘન જીવામૃત બરાબર, એ 3 જાતના હું 1000 લિટર જયારે પાણી પાણી ખાઉં તો 1000 લિટર નાખવું સીધું ડ્રીપ માં જ પાવાનું, બાકી કોઈ જાત ની કોઈ વસ્તુ નાખવાની નહીં બરાબર. કદાચ મને એવું લાગે કે દવા છાંટું તો મેં એ 10 પાણી અરક બનાવ્યું છે, 10 જાતના પાંદડા બીજી વસ્તુ મરચું આ તે બધી 20 જાતની વસ્તુ નાખીને બનાવી તમને બતાવી હમણાં હું, અને એનો છંટકાવ કરું તો એ પછી એકદમ ઓર્ગેનિક જ તે પ્રકૃતિ રીતે જ તે. અચ્છા, ગાય આધારિત બધું ટોટલી. હવે હું એક પૂછું કે આમાં હું તો માન લ્યો કે જામનગર નો રહેવાસી છું બરાબર, મારી જમીન તો કાળી છે, તમારો તો પથ્થરો છે, જો તમે આ એકદમ પથ્થરા વાળી જમીન છે તો કાળી જમીન માં થાય? હું તમને કહું કે મારી જમીન દે ને ઉપરથી પથ્થર વાળી છે, એક ફૂટ પથ્થર છે, ફૂટ ની અંદર એટલી જગ્યા તમે જો આટલી એટલી છે, જો ઉપર પથ્થર જ છે, પથ્થર જ છે. તમે છોડ જોયેલો તમે એકદમ હેલ્ધી, તો સારી જમીન હોય
તો મારી કરતા સારા થાય એવું કઈ નથી. ન થાય અને પથરાળ જમીન માં થાય એવું કઈ જરૂરી નથી. ના, બધી જમીન માં થાય, પણ ખાર ન હોવો જોઈએ જમીન માં. ખાર મતલબ ખાર જમીન માં ખાર ફૂટતો ન હોવો જોઈએ. બરાબર. પાણી માં ખાર ન હોવો જોઈએ, પાણી મીઠું હોવું જોઈએ. ખારા પાણી માં ન થાય. ખારા પાણી માં ન થાય. આજ થડ્યું જોયું ને તમારું એટલું એટલું ધીરે વધે નહીં. ખાર ખરું, પણ વિકાસ ન થાય ખારા પાણી માં. બરાબર. મીઠું પાણી હોય ને તો તમારે જો આ કુપળી ફૂટે ને આ ફૂટ થાય એમાં. બરાબર. બાકી તમે ખારું પાણી હોય એવું ચા થતો હોય ને ત્યાં સુધી ચાલે. ટૂંકમાં દાળ સાતી હોય ને હા એ પાણી ચાલે ચાલે ચાલે. બાકી ફાટી જાય એમાં ન થાય. ન થાય એમાં. થાય ખરો છોડ તો થાય. આ જાય તો દેવી છે કે આમાં દૂધ નીકળે. જો આને હું તોડું એટલે દૂધ નીકળે છે તરત. આમ જો આ નીકળ્યું દૂધ. હા નીકળ્યું દૂધ. જો આમાં દૂધ નીકળે એટલે આ જાય રે ને ખાવાની ગમે ત્યારે. આને કોઈ વસ્તુ કોઈ જનાવરે નથી ખાતું. વ્યવસ્થા કરી છે આ વર્ષે તો લઈ લો આ પાક. આવતા વર્ષે આખા માં મારે નેટ નાખી દેવાની. બરાબર. નેટ નાખીને તમામ કવર કરી લેવાનું. એટલે જનાવર નું મારે એ બંદોબસ્ત થઈ જશે આવતી સાલ. બરાબર. આ સાલી તો કે નાખવાની જ છે. નેટ નાખી દેવાની આખા માં 10-10 વીઘામાં. બરાબર. આ તમારું આ 8 વીઘા જેવું છે એમાંથી 16 વે કેટલું ઉત્પાદન આવતું પ્રવીણભાઈ ને? આ ગયા વર્ષે તો અમારે 1 કિલો નેક્સ્ટ આવ્યું હતું. આ વર્ષે 5 કિલો ની ગણતરી છે અમારી. 1-1 છોડે 5 કિલો આવે. અચ્છા, તો કેટલા છોડ છે? 1000 છોડ છે. બરાબર. તો વર્ષમાં 2 અંદાજિત સિઝન આવી જાય. મેન તો તમને કહું કે શિયાળાની સિઝન જે છે એ મેન ગણવાની. આપણે ભલે સારું થાય. બરાબર. ઓલું ગણવી કદાચ કે આપણે થાય કે ન થાય એ વસ્તુ. એમાં શું ગરમી હીટ વધારે હોય તો ફળ થોડા નાના રહે ઉનાળામાં. બરાબર. બાકી સકામ બીજી કોઈ તો ના, બીજી કોઈ તકલીફ આમાં નથી. બાકી માણસો બીજાતા હોય કે થાય કે ન થાય 1000% થાય ને થાય થાય એ મારી ગેરંટી. બરાબર. હવે બીજું કરું, કોઈ ગુજરાત નો ખેડૂત છે હું તમને પૂછું કે એને કરવું છે તો બેઝિક શરૂઆત ક્યાંથી કરે કે કેટલા આમાં કઈ થોડું નાને પાયે કરે કે કઈ રીતે કરે? જો નવા નવા ખેડૂત હોય, હું તો મારો જમીન જાયજી એટલે મારે તો 10 વીઘા પડી રહે ને તો મને કઈ ચિંતા નથી. પણ નાનો ખેડૂત હોય તો એને 1 વીઘા થી ચાલુ કરે, ટ્રાય કરે, એ વેચે, લોકલ માં વેચે, એનું શું આની પ્રોસિજર છે એ બધી જાણે, બજાર જાણે. 1-1 વીઘા નું વાવી અને ટ્રાય કરી જો. 2 ઓવરમાં ઉત્પાદન તો આવવાનું. આના કઈ બીજા ફળકોડે 3-4 વર્ષે ઉત્પાદન આવતું એવું નથી. ફળ તો 1 વર્ષે રહી જાય. બરાબર. એટલે ખેડૂત તમારી ભલામણ કે વાવો, તમે બાગાયત પાક વાવો તો ખર્ચ તમારો ઘટશે અને ઉત્પાદન 2 વર્ષે ઓછું આવે. પછી આ જેમ થડ મોટું થતું જાય ઉત્પાદન વધવાનું. બરાબર. બરાબર. એટલે બેનિફિટ તો આપણે છે જ તે. બરાબર. તો આ હતા પ્રવીણભાઈ. પ્રવીણભાઈ અંજીર ની ખેતી કરે છે, આધુનિક ખેડૂત છે. એમનું ખેતર, એમની ખેતી કરવાની સ્ટાઇલ અલગ છે. તમે સુરેન્દ્રનગર માં ઘણા બધા ખેડૂતો હશે પણ આ જે વાત છે એવી મને નથી લાગતું કે આજુબાજુમાં આવું કોઈ કરતા હોય. ભલે આ પાક છે, આ ગરમી વાળા પ્રદેશ નો પાક છે, પણ પ્રવીણભાઈ આ સુરેન્દ્રનગર ની જમીન અને જે આબોહવા ને અનુકૂળ ખેતી કરે છે. તમને કોઈ ક્વેરી પ્રશ્ન હોય તો હું પ્રવીણભાઈ ના નંબર નીચે નાખશું ડિસ્ક્રિપ્શનમાં. તમે અમારો કોન્ટેક્ટ કરજો અથવા લખજો નીચે, અમે તમને એનો જવાબ આપશું. બસ અમારી વાત ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચી જાય તે માટે અમારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજું, જો તમે ફેસબુકમાં હોવ, ઇન્સ્ટામાં હોય તો પોઝિટિવ વાત કરીને અમારું પેજ છે તેને ફોલો કરજો. બસ બીજું, ગુજરાતના સેવાળા માનવીને દરેક ખેડૂતને આ સારી અને સચોટ માહિતી પહોંચી જાય એના માટેનો અમારો પ્રયાસ છે. જય જય ગરવી ગુજરાત.